નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષનો ખીચડી કૌભાંડનો આક્ષેપ. નર્મદા નદીમાં પૂર સમયે અસરગ્રસ્તોને જમાડવાના 7.5 લાખ ઉપરાંતના ખર્ચ સામે વિપક્ષના સવાલ. વસીલા ફરાસખાનાના મોહમ્મદ મલેકની બોગસ સહી જણાતા કાયદેસરની કાર્યવાહીની ચીમકી. ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ સ્થાપના દિનની ભવ્ય ઉજવણી. માતરિયા તળાવ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન. 2 દિવસની રાષ્ટ્રીય બેંકોની હડતાલની શરૂઆત. બેંકોના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા. દહેજ સ્થિત ટેકનિક ઇન્ડસ્ટ્રીઝમાં પાઇપ ફાટવાથી ગંભીર ઇજાના પગલે કર્મચારીનું મોત. દહેજ પોલીસે તપાસનો આરંભ કર્યો. બજેટ પૂર્વેની ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં વિપક્ષે પૂર વખતના કઢી ખીચડીના રૂપિયા 6.84 લાખના ખર્ચના કૌભાંડની શંકા વ્યક્ત કરતા સભા તોફાની બની હતી. ભરૂચ નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાની અધ્યક્ષતામાં મળેલ સામાન્ય સભાના પ્રારંભે સિનિયર એડવોકેટ અને પાલિકાના પૂર્વસભ્ય મુકુલ ઠાકોરના દુઃખદ નિધન બદલ 2 મિનિટનું મૌન પાડી તેઓને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. સામાન્ય સભાનો પ્રારંભ થતાં જ ચોમાસા દરમિયાન નર્મદામાં આવેલ ભારે પૂરના સમયે અસરગ્રસ્તોને જમવાનું પૂરું પાડવા કરાયેલ રૂપિયા 6,84,900ના ખર્ચના મુદ્દે વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદ અને અન્યોએ તેમાં કૌભાંડ કરાયું હોવાના આક્ષેપ સાથે ટેન્ડરિંગની પ્રક્રિયા ધારાધોરણ મુજબ કરવામાં આવી ન હોવાનું જણાવતા હોબાળો મચી જવા પામ્યો હતો. વિપક્ષે ખીચડી કૌભાંડ નામ સાથે શાસક પક્ષને ભીંસમાં લેતા શાસક પક્ષના પૂર્વ નેતા વિજય કોન્ટ્રાક્ટરે તમામ આક્ષેપો ફગાવી દેવા સાથે આ મુદ્દે વિપક્ષને સુધારો લખાવવા જણાવ્યા બાદ વિપક્ષના સુધારા પર સુધારો લખાવી મતદાન દરમિયાન બહુમતીથી વિપક્ષને પછડાટ આપી હતી. વિપક્ષી સભ્યોએ આ બાદ પણ આક્રમકતા ચાલુ રાખી ત્રિમાસિક હિસાબ મંજૂર કરવાના મુદ્દે કારોબારી અધ્યક્ષ સહિત શાસક પક્ષને ભીંસમાં લેતા શાસક પક્ષના સિનિયર સભ્યોએ બચાવમાં ઉતરવું પડ્યું હતું. અંતે આ મુદ્દે 2 દિવસ બાદ વિપક્ષને તમામ હેડ મુજબ આવક અને જાવક બતાવવાનું જણાવી મામલો થાળે પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત આગામી બજેટની ડાયરીના રૂપિયા 3 લાખના ખર્ચ સામે પણ વિપક્ષે પ્રશ્નો કરી અંતે 1,000ના બદલે 500 ડાયરી છપાવવાનો નિર્ણય કરાયો હતો. લગભગ 2.5 કલાક ચાલેલ સામાન્ય સભામાં પ્રારંભિક વિવાદ બાદ વિવિધ સમિતિના 38 જેટલા કામોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી, એમાં 1 થી 38 કામોના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. ચર્ચાનો સુખદ અંત આવ્યો. બધા કામ સર્વાનું મતે મંજૂર કરવામાં આવેલા છે. આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી બીજા 4 કામ લેવામાં આવેલા, એ 4 કામ પણ મંજૂર થયેલા છે. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના ખીચડી કૌભાંડના આક્ષેપ બાદ ફરાસખાનાના સંચાલકની બોગસ સહી જણાતા કાયદેસરની કાર્યવાહીની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. નર્મદા નદીમાં પૂર આવતા પૂર અસરગ્રસ્તોને નગરપાલિકા દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો. અસરગ્રસ્તોને ખીચડી કઢી અને અન્ય ખાદ્ય સામગ્રી ભોજનમાં અપાઈ હતી. આ બાબતે વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે કર્યો હતો. નગરપાલિકા વિસ્તારના અંદર જ્યારે પૂરના અંદર જ્યારે નગરપાલિકા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું અને રેસ્ક્યુના અંદર જે લોકોને પૂરમાં જે જમાડવામાં આવ્યું એમાં 6,84,900નો ખર્ચ બતાવવામાં આવેલો છે અને તમામ પ્રક્રિયા જે છે કઢી ખીચડીની ખવડાવવાની પ્રક્રિયા જે ટેન્ડર પ્રક્રિયા એમણે કરી ભાવો જે મંગાયા વાર્ષિક ભાવો એ ભાવોના અંદર જે બી ફરાસખાનાવાળાએ ભાવો આપેલા છે એ તમામ ભાવોના પત્રકના અંદર તમે જોઈ શકો છો કે અહીંયા એક જ અક્ષરથી એક જ વ્યક્તિએ 3 અલગ અલગ ફરાસખાનાના ભાવો ભરેલા છે. એટલે કોઈ એક જ વ્યક્તિ દ્વારા આ ભાવો ભરવામાં આવેલા છે અને એક જ રૂમના બંધ બારણાના અંદર આખું આ કઢી ખીચડી કૌભાંડ આચરવામાં આવેલું છે. ગરીબોને ખવડાવવાની જે દાનત હતી એમની એ સારી હતી, પણ ખવડાવવાના અંદર બી કૌભાંડ કરવું એ બહુ કહી શકાય કે નગરપાલિકા માટે શરમજનકની વાત છે. જ્યારે વસીલા ફરાસખાનાના મોહમ્મદ મલેકે જણાવ્યું હતું કે તેમની બોગસ સહી કરી ટેન્ડર ભરવામાં આવ્યું હતું. વસીલા ફરાસખાના મારું છે અને મેં નગરપાલિકામાં કોઈ ટેન્ડર ભરેલું નથી. આ બિલકુલ બોગસ છે, મારી કોઈ સિગ્નેચર બી નથી. લગભગ 15-20 વર્ષથી આ ધંધો કરું છું પણ મારું કોઈ અંદર એ નથી ને સિગ્નેચર બી મારા નથી. આ બિલકુલ બોગસ છે. શાનું ટેન્ડર હતું? આ કઢી ખીચડી ને કંઈક છે, બીજું કંઈ લખેલું, બિરયાની કંઈ એવું કંઈ લખેલું છે. મેં બિલકુલ ભર્યું જ નથી.
અમારું છે ને, હું આગળ કોર્ટમાં કાર્યવાહી કરીશ. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે ખીચડી કઢી કૌભાંડનો પર્દાફાશ કરતા સભામાં સન્નાટો છવાઈ ગયો હતો. કોંગ્રેસના શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે પૂર અસરગ્રસ્તોને સહાય કરી તે આવકારદાયક છે, પરંતુ આ બાબતે ત્રણ ટેન્ડર મુકાયા હતા. ત્રણે ત્રણ ટેન્ડરમાં એક જ વ્યક્તિના અક્ષર હોય તેમ જણાઈ રહ્યું છે. રૂપિયા 6 લાખ કરતા વધુ રકમનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્રણ ટેન્ડર પૈકી એક ટેન્ડર વસીલા ફરાસખાનાનું હતું. તેમના જણાવ્યા અનુસાર તેમની બોગસ સહી કરવામાં આવી છે. આમ માનવતાના કામમાં પણ ભ્રષ્ટાચાર કરાયો હોવાનું જણાયું હતું. આ સાથે આ સામાન્ય સભામાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી તમામ મુદ્દા પર બેકફૂટ પર રહી હતી. કોઈ ભ્રષ્ટાચાર નથી. 45D થી આ કામ મંજૂર કરવામાં આવેલું હતું અને આપણે દરેક જગ્યાએ જે જે પૂરગ્રસ્ત વિસ્તાર હતા ત્યાં તમને પણ ખબર હશે કે અમે દરેક જગ્યાએ ખાવાનું પહોંચાડ્યું જ છે અને લોકોને ખાવાનું મળેલું જ છે. આ 45D થી જ કરવામાં આવેલું છે. આ 45D થી જ કામ કરવામાં આવેલું છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ સ્થાપના દિનની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાશી પછીના સૌથી પૌરાણિક અને પાવન સલીલામાં નર્મદાના કાંઠે વસેલ ભૃગુનગરી ભરૂચના માધ્યસુદ પાંચમ એટલે વસંત પંચમીના દિને સ્થાપના દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. ભરૂચ નગરપાલિકા દ્વારા માતરે તળાવ ખાતે ભરૂચ સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ડોક્ટર MD મોડિયા, પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાડા સહિત ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવે ભરૂચના ભવ્ય ભૂતકાળ ને વર્ણવવા સાથે આધુનિક વિકાસ યાત્રાને વર્ણવી હતી અને પ્રજાજનોને સહભાગી થવા અનુરોધ કર્યો હતો. અખંડ ભારતનું આ બીજા નંબરનું કાશી પછીનું ભરૂચ છે અને જ્યારે એની ધરતી પરથી આપણે આજનો આ પ્રસંગ ઉજવતા હોય ત્યારે વધુ ન કહેતા આપણી સામે બધું જ પીરસાયું છે, આપણે બધું જ જોયું છે. આપ સર્વનો હૃદય પૂર્વકનો હું આવકારું છું, આભાર વ્યક્ત કરું છું. આપ ઉપસ્થિત રહ્યા છો અને સાથે સાથે આપણી વચ્ચે ભરૂચનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ એવા અભેસીભાઈ બેન, દમયંતીબેન અને જીતુભાઈ નો આપણે આજે આ આખો સાંસ્કૃતિક કાર્યક્રમ એમની ટીમ સાથે આપણે જ્યારે માણવા જઈ રહ્યા છે ત્યારે ફરીથી વધારે ન કહેતા પણ આપણે જે અહીંયાથી જે આજે જે સાંભળીશું હું માનું છું ત્યાં સુધી ભરૂચની બધી જ યાદ આપણને તાજી કરાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. અને ફરીથી આપ સર્વને આવકારું છું, સર્વને આજના સ્થાપના દિવસની ખૂબ શુભ શુભેચ્છા પાઠવી વિનમું છું. ગત વર્ષથી ભરૂચ નગરપાલિકા દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો કે આ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે જેથી કરીને ભરૂચના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિનો સંદેશો લોકો સુધી જાય. ભરૂચ શહેરની સૈકાઓ પહેલા સ્થાપના થયા બાદ 1852માં નગરપાલિકા અસ્તિત્વમાં આવેલી, જે સમયની સાથે સાથે સંઘર્ષ કરી અને આ સ્થાન સુધી પહોંચેલી છે. ભરૂચની વિકાસ યાત્રામાં સહભાગી થવા બદલ તમામ નગરજનોને હું ધન્યવાદ આપું છું. આપણા શહેરની વાત કરીએ તો આપણે ભરૂચમાં ઘણા બધા વિકાસના કામો કર્યા છે અને બીજા આવનારા સમયમાં ઘણા બધા વિકાસના કામો કરવા જઈ રહ્યા છે. એમાંના કેટલાક તો હું નામ બોલું છું કે મક્તમપુરમાં અમે ફાયર સ્ટેશનનું કામ કાર્યરત છે. આ ઉપરાંત મક્તમપુરમાં એક તળાવ બનાવવા જઈ રહ્યા છે, કસક ગરનાળાનું આધુનિકરણ કરવા જઈ રહ્યા છે, જીમ કમ યોગા સેન્ટર બનાવવા જઈ રહ્યા છે, દાંડિયા બજારમાં ફિશ માર્કેટ ઊભું કરવા જઈ રહ્યા છે, સ્ટેશનથી લઈને મોહમ્મદપુરા સુધીનો એક નવો રોડ બનાવવા જઈ રહ્યા છે, ફાટા તળાવનો એક રોડ બનાવવા જઈ રહ્યા છે અને શક્તિનાથથી સેવાશ્રમ સુધીનો રોડ નવો બનવાનો છે. ભરૂચના વિકાસ માટે ભરૂચ નગરપાલિકા હંમેશા પ્રયત્નશીલ રહી છે અને રહેશે. સાથ આપ બધાનો જોઈશે અને આપણે બધા જો સાથે મળીને કોઈ પણ કાર્ય કરીશું તો હું માનું છું કે સરળતાથી એ કામ થશે. અને અત્યાર સુધી ભરૂચના નગરજનોએ ભરૂચ નગરપાલિકાને પૂરેપૂરો સાથ આપ્યો છે અને આપતા રહેશે એવી મને આશા છે. ભરૂચની ગૌરવ ગાથા તેમજ ડોક્યુમેન્ટરી ફિલ્મનું પણ આ પ્રસંગે નિર્દેશન કરવામાં આવ્યું હતું. ભરૂચ સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે પ્રસિદ્ધ લોક ગાયકો અભયસિંહ રાઠોડ, દમયંતીબેન બરડાઈ સાથે હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળાએ લોક ડાયરાની રંગત જમાવી હતી. Thank you.
ભરૂચના સ્થાપના દિનની ભવ્ય ઉજવણી અંતર્ગત માતરિયા તળાવ ખાતે આતશબાજી પણ કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ સહિત રાજકીય અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રના આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં ભરૂચના પ્રજાજનો ભરૂચના સ્થાપના દિનની ઉજવણીમાં સામેલ થયા હતા. સમગ્ર ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની હડતાલ પડતા કરોડો રૂપિયાની લેવડ દેવડ અટકી પડી હતી. વર્ષોથી પડતા પ્રશ્નો અંગે વારંવાર વાટાઘાટો કરવા છતાં કોઈ પણ પરિણામ ન આવતા આખરે સમગ્ર દેશમાં બેંકના કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લો પણ જોડાયો હતો, જેથી ભરૂચ જિલ્લાના કરોડો રૂપિયાની લેવડ દેવડ અટકી પડી હતી. રાષ્ટ્રીયકૃત બેંકોની હડતાલ અંગે પ્રતિભાવ આપતા બેંકોના કર્મચારીઓએ જણાવ્યું હતું કે ઓફિસરો અને કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા. પગાર વધારા અને અન્ય બાબતો અંગે વારંવાર વાટાઘાટો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા આખરે બે દિવસની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. જો માંગણી નહીં સંતોષાય તો આવનાર દિવસોમાં પણ હડતાલનું આયોજન કરાશે, એમ બેંકના કર્મચારીઓના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું. અમે બધા એસોસિએશન, ઓફિસર એસોસિએશન તથા અમારું એસબીઆઈ યુનિયન દ્વારા અહીં આજે સૂત્રોચ્ચાર કરવા માટે ભેગા થયા છે. જે અમારી ડિમાન્ડ છે એ આઈબીએ દ્વારા રિજેક્ટ કરવામાં આવી છે. અમારા યુએફબીયુના જે લીડર્સ છે, જેઓ ગઈકાલે મિટિંગ રાખી હતી, જે મિટિંગમાં અમારી જે માંગ હતી એ સંતોષાઈ નથી, તેથી એ કાલે મિટિંગ પડી ભાંગી છે. તેથી અમારી જે હડતાલ છે બે દિવસની એ આજથી શરૂ થાય છે, અને જેમાં અમારા ભરૂચ રિજિયન દ્વારા અમારા ઓફિસર એસોસિએશનના મેમ્બરો તથા યુનિયનના મેમ્બરો દ્વારા અહીં આજે સૂત્રોચ્ચાર કરવા માટે ભેગા થયા છે. અમારા વેજ રિવિઝન અમારો મેઇન મુદ્દો છે. છેલ્લા 1/11/2017 જે ડ્યુ હતો, લગભગ 30 મહિના પૂરા થવા છતાં એનો કોઈ ઉકેલ આવ્યો નથી. 39-40 મિટિંગ આઈબીએ સાથે થઈ ગઈ છે, પણ તેનો કોઈ ફેવરેબલ રિપ્લાય મળતો નથી. ગઈકાલે બી આઈબીએના જક્કી વલણના કારણે અમારું વેજ રિવિઝનની વાટાઘાટો તૂટી પાડી છે. તેના માટે અમે 30 અને 31 બે દિવસની હડતાલ છે, અને જો અમારી માંગો સંતોષવામાં નહીં આવે તો 31 અને 1 બે દિવસની હડતાલ છે, અને જો અમારી માંગો સંતોષવામાં નહીં આવે તો અમે 11/12/13 દિવસની હડતાલ પર જઈશું, અને તે પછી બી જો સંતોષવામાં નહીં આવે તો 1 એપ્રિલથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર અમે જવાના છે. ગવર્મેન્ટ અમારી સાથે વેજ રિવિઝનની વાત કરી રહી છે, અને અમે લડત અંતે અત્યારે 12.25% સુધી એ લોકો આવેલા છે. ગઈકાલની મિટિંગ પ્રમાણે અમારી પાસે જે મેસેજ એ પ્રમાણે 15% સુધી આવેલા છે, પણ એની સાથે અમારી ડિમાન્ડ એવી છે કે અમારું 5-day week કરવામાં આવે છે. બેંકોની રેગ્યુલેટરી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એમાં જો 5-day week ચાલતું હોય તો બીજી બધી બેંકોમાં 5-day week કેમ ના ચાલી શકે એ અમારી પ્રથમ ડિમાન્ડ છે. 7.75% જે આપણે સ્પેશિયલ એલાઉન્સની અમારી ડિમાન્ડ છે કે જે બેઝિકમાં મર્જ કરવામાં આવે, એના લઈને ઘણા લોકો જે રિટાયર થાય છે એને બી ઘણા બેનિફિટ મળે, અને રિટાયરમેન્ટ જે રિટાયર થયા છે એનું પેન્શન રિવાઇઝ કરવામાં આવે, એવી ઘણી બધી માંગણીઓ સાથે અમે લોકો સ્ટ્રાઇક પર આવેલા છે. અને હવે જો આ 2 દિવસની સ્ટ્રાઇક જો આમાં પછી પણ જો કંઈ સાંભળવામાં નહીં આવે તો ત્યાર પછી અમે લોકો 3 દિવસની સ્ટ્રાઇક છે, અને 1 એપ્રિલ 2020 અમે લોકો અચોક્કસ મુદ્દતની અરજી પર જઈશું. ભરૂચની ઔદ્યોગિક નગરી દહેજ ખાતે ટેકનિકલ કંપનીમાં પાણીની પાઇપલાઇન ફાટતા એક કર્મચારીનું ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યું હતું. દહેજ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારના 9 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો, જેમાં રાજેશ શરદ ભૂષણ સિંહ ઉંમર વર્ષ 27 મશીનની પાણી ચઢાવી રહ્યો હતો. તે સમયે અચાનક પાઇપલાઇનનું વેલ્ડિંગ તૂટી જતા પાઇપલાઇન મૂળ બિહારના વતની એવા રાજેશ સિંહને વાગી હતી, જેના પગલે તેને માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત રાજેશને સારવાર અર્થે કંપનીની એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે દહેજ પોલીસ તપાસ કરી રહી છે. ભરૂચની SVMIT કોલેજ ખાતે ઇન્ટરનલ હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. SVMIT એન્જિનિયરિંગ કોલેજ ખાતે હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 30 અને 31 જાન્યુઆરીના રોજ હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોફ્ટવેર અને હાર્ડવેર શાખાની 7 ટીમોએ ભાગ લીધો હતો. હેકાથોન અંગેની રસપ્રદ વિગતો આપતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે હેકાથોનમાં જુદા જુદા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે. પ્રોજેક્ટ તૈયાર કરતા લાગતા સમય દરમિયાન કોલેજ બહાર જઈ શકાતું નથી. 12 કલાક મળી કુલ 36 કલાકના 3 સેશન હોય છે. જે અમારે નેશનલ લેવલની જે હેકાથોનમાં એની માટેની સિલેક્શન હોય કા, અને એની અંદરથી અમારે 7 ટીમ અમારે નેશનલ લેવલ પર સિલેક્ટ કરવાની હોય છે. તેમાંથી એટલે 5 ટીમ અમારે સોફ્ટવેર એડિશનમાંથી હોય છે, અને 2 ટીમ હાર્ડવેરવાળામાંથી હોય છે, અને એવી રીતના 7 ટીમ જાય છે નેશનલ લેવલ પર. લાસ્ટ ટાઈમ પાણીપત હતું, નેશનલ લેવલ ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે. એવી રીતના અહીંયાથી 7 ટીમ્સ જાય છે, અને 12 કલાકનું અમારે કાલે પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું. એની અંદર અમારે ડિફરન્ટ ટેકનોલોજીસ યુઝ કરીને સોફ્ટવેરનું કરવાનું હોય ક્યાં તો હાર્ડવેરનું પણ કરી શકવાનું. એ 12 કલાક અમારે
એક જ જગ્યા પર બેસી રહેવાનું મીન્સ કશું અમારે ફેસિલિટી તો અમારે બધાએ પોતાની રાખવાની એટલે બહાર અમારે કોલેજની બહાર ના જવાય અમારેથી 12 કલાક અમારે અહીંયા જ રહેવાનું અને બધું પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરવાનું હોય તો એમાંથી અમને ઘણું બધું શીખવા મળ્યું છે નવી ટેકનોલોજી શીખવા મળી છે હાર્ડવેરવાળાઓને કામ કેવી રીતને કામ કરવાનું કેવી રીતને ટીમ વર્ક કરવાનું હોય એ ખબર પડી છે એટલે આ જે આખું ઇન્ટરનલ હેકેથોન યોજાયું છે ફર્સ્ટ ટાઈમ છે કેમ કે આ કમ્પલસરી કરવામાં આવ્યું છે કે ઇન્ટરનલ હેકેથોન યોજવું જ પડે તો એનાથી સ્ટુડન્ટ્સને બહુ બધો ફાયદો થયો છે અને એમને ઘણું બધું નવું શીખવા મળ્યું છે એટલે આ ખરેખર ફાયદો છે અને આજે ઇન્ડસ્ટ્રીયલ પીપલ છે એમાંથી આજે જ્યુરી અમારે સિલેક્ટ કરવા આવી છે એટલે અમને એ પણ ખબર પડે કે અમારે સિલેક્ટ થવા માટે અમારે શું કરવું પડે અને અમારે કેટલી ટેકનોલોજીસ મને આવડે અમારી શું એબિલિટીઝ હોવી જોઈએ. MHRD ઇનોવેશન સેલે છેલ્લા 3 વર્ષથી હેકાથોન નેશનલ લેવલની હેકાથોન કોમ્પિટિશન કન્ડક્ટ કરે છે જેની અંદર ઇન્ડિયાથી દરેકે દરેક સ્ટુડન્ટ્સ રેકગ્નાઇઝ યુનિવર્સિટી અને કોલેજમાંથી પાર્ટિસિપેટ કરે છે. એ લોકો 2 એડિશન પ્રોવાઈડ કરે છે, સોફ્ટવેર અને હાર્ડવેર. તો એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ હાર્ડવેર અને સોફ્ટવેરમાંથી એ લોકોના પોતાના આઈડિયા અને મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ પ્રાઇવેટ પબ્લિક સેક્ટર્સ ઇન્ડસ્ટ્રીઝ NGO અને સોસાયટીના પ્રોબ્લેમ્સને ઇનોવેટિવ વેથી સોલ્વ કરવા માટે પ્રયત્ન કરે છે. તો આ વર્ષે SIHA ઇન્ટરનલ હેકાથોન ઇન્સ્ટિટ્યૂટ લેવલ ઉપર કન્ડક્ટ કરવા માટેનું આયોજન કર્યું છે. તો એના રિગાર્ડ્સમાં SVMIT 2 દિવસનું કન્ટિન્યુઅસ 12 કલાકની હેકાથોન ઇવેન્ટ કન્ડક્ટ કરી છે જેમાંથી 2 બેસ્ટ આઈડિયા ફ્રોમ હાર્ડવેર અને 5 બેસ્ટ આઈડિયા ફ્રોમ સોફ્ટવેર જ્યુરી પેનલ એકેડેમિક્સ અને ઇન્ડસ્ટ્રી GNFCમાંથી ઇન્વાઇટ કરેલા છે. તો એ પેનલ અમારા બેસ્ટ આઈડિયા સિલેક્ટ કરશે જેનો અમે પછી SIHA ઉપર રજિસ્ટ્રેશન કરીશું. સ્ટુડન્ટ ત્યાંથી સિલેક્ટ થશે તો એ લોકોએ આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવા ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ જવાનું આવશે. તો અમે ઇન્સ્ટિટ્યૂટ તરફથી અને અમારી હેકાથોન ટીમ તરફથી બધા સ્ટુડન્ટ્સને બધી ટીમ્સને વિશ યુ ઓલ ધ બેસ્ટ. GNFCના રાકેશ રેહાને તેમજ ચિરાગ ભગુવાલાને આ ઇવેન્ટ અંગે ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન માટે સોફ્ટવેર કેટેગરીમાં 5 તથા હાર્ડવેર કેટેગરીમાં 2 ટીમો વિજેતા જાહેર કરાઈ હતી. ભરૂચના એડવોકેટ દંપતીને ભરૂચના 2 એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ચેક બાઉન્સના કેસમાં 6 માસની સજા તેમજ ચેકથી બમણી રકમ ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો હતો. ભરૂચના એડવોકેટ પિંકી ગાંધી તેમજ તેમના પતિ મિતેશ દલાલે ફરિયાદીઓ પાસેથી કુલ ₹4,00,000 મેળવી તેના બદલામાં ચેક લખી આપ્યા હતા. જે ચેકો ફરિયાદીઓએ વટાવવા જતા તે અપૂરતા નાણાંના સેરા સાથે પરત ફરતા ફરિયાદીઓએ ચેક રિટર્ન થવા બાબતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કુલ 8 ફરિયાદીઓ પિંકીબેન ગાંધી તેમજ 1 ફરિયાદી તેમના પતિ મિતેશ દલાલ સામે કરી હતી. આ ફરિયાદો પૈકી 5 ફરિયાદીના કેસો કોર્ટ સમક્ષ ચાલી જતા આરોપીના વકીલ રમેશભાઈ ઠક્કર તેમજ સંજય મહેતાની દલીલોને ધ્યાનમાં લઈ ભરૂચના 2 એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 4 કેસોમાં પિંકીબેન ગાંધીને તેમજ 1 કેસમાં તેમના પતિ મિતેશ દલાલને તકસીરવાર ઠેરવી 6 માસની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ કરતા બમણી રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવવાનો અને વળતર પેટેની રકમ ચૂકવવામાં કસૂર થાય તો વધુ 1 માસની સાદી કેદની સજાનો હુકમ કરી સૌના માટે સમાન કાયદોના સિદ્ધાંત કોર્ટ દ્વારા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે. ન્યાયાલયના ચુકાદાના પગલે ઉછીના નાણાં લઈ ખોટા ચેક આપનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા બોર્ડરૂમ ખાતે યોજાઈ હતી જેમાં વિપક્ષના ફક્ત 11 સભ્યો હાજર રહ્યા હતા અને સત્તાપક્ષ લઘુમતીમાં મુકાઈ ગયો હતો. શુક્રવારે સવારે અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડરૂમમાં મળેલી બોર્ડ મીટિંગમાં શરૂઆતમાં પૂર્વ નગરસેવિકા ડહીબેન વસાવાના અવસાન નિમિત્તે 2 મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું. 11:30 કલાકે શરૂ થયેલી બોર્ડ મીટિંગમાં એક સમયે વિપક્ષના 9 અને સત્તાપક્ષના 9 સભ્યો હતા. મતદાનની ટકાવારી વધી જાય એમ વિપક્ષના 10 તો સામે સત્તાપક્ષના પણ 10, ત્યારબાદ 5 મિનિટ રહીને વિપક્ષના 11 તો સત્તાપક્ષના 11 અને છેલ્લે પરિસ્થિતિ એવી આવીને ઉભી રહી કે વિપક્ષના 13 સભ્યો અને સત્તાપક્ષના 11 સભ્યો હાજર રહ્યા હતા અને સત્તાપક્ષના સભ્યો લઘુમતીમાં મુકાઈ ગયા હતા. ત્યારબાદ શરૂ થયેલી બોર્ડ મીટિંગમાં એજન્ડા ઉપરના 35 કામો અંગે સત્તાપક્ષ તેમજ વિપક્ષ વચ્ચે ચર્ચા થઈ હતી. જો કે વિપક્ષે તારીખ 15 જાન્યુઆરી 2020ના રોજ મળેલી કારોબારી મીટિંગના ઠરાવ નંબર 68 સાથે એકાઉન્ટના 2019-20ના ત્રીજા ત્રિમાસિક હિસાબ 1 ઓક્ટોબર 2019 થી 31 ડિસેમ્બર 2019 સુધીનો તથા 9 માસિક હિસાબ 1 એપ્રિલ 2019 થી
31 ડિસેમ્બર 2019 સુધીના હિસાબને આવેલા રિપોર્ટની મંજૂર કરવા માટેની દરખાસ્ત મૂકી હતી, જેને વિપક્ષે નામંજૂર કરી દીધી હતી. એકંદરે આ 3 કે 4 મુદ્દાને બાદ કરતા સમગ્ર સામાન્ય સભા શાંત રહી હતી અને કોઈ વાદ વિવાદ થયો ન હતો. ₹3 કરોડના વિકાસ કામોને પણ સર્વાનુમતે મંજૂરી મળી હતી અને દરેક વખતે ભેદભાવ વગર ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરાઈ હતી. અમારા નોલેજમાં એવું છે કે જ્યાં કલેક્શન બહારથી પણ થતું હોય અને સંસ્થાને આજે સંસ્થાની હાલત સ્વભંડોળમાં સૌથી બદતર ગણું તો હું આ પ્રથમ વખત નગરપાલિકામાં મને જોવા મળે છે. સંસ્થા પાસે આજની તારીખમાં 32 લાખ રૂપિયા સ્વભંડોળમાં બેલેન્સ છે અને એની સામે જો નાના મોટા કામોમાં એ લોકો જે દર વખતે એ લોકોનું ભાઈ એવું હોય છે કે ભાઈ રસ્તામાં 8 લાખ રૂપિયા સ્વભંડોળમાં નાખો, 2 લાખ રૂપિયા સ્વભંડોળમાં નાખો, એ આડેધડ જે રૂપિયા એ લોકોએ ઉડાવી દીધા છે તેનું આ પરિણામ જોવા મળે છે. અને આગળની પરિસ્થિતિમાં હું જોઉં છું કે જો આને આ રીતે ચાલશે તો ઇલેક્શન આવતા સુધીમાં આ નગરપાલિકા દેવાદાર નગરપાલિકા તરીકે ઓળખાશે એવું મારું પોતાનું મંતવ્ય છે. અને અન્ય કામોમાં આ અમારા વિરોધને કારણે આજે 13 સામે 11 સત્તા પક્ષના સભ્યો જે બોર્ડમાં હાજર હતા, એટલે આજે વિરોધ પક્ષની એકતા અને શાસક પક્ષની જે એ લોકોની કોમ્યુનિકેશન ગેપ, એ લોકોનું એકબીજાની કોન્ટ્રાવર્સી એ છતી થઈ ગઈ. અંકલેશ્વર તાલુકાના અંડાળા ખાતે સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. તાજેતરમાં દાહોદ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાત પોષણ અભિયાન 2020-22ની શરૂઆત કરવામાં આવી હતી. તે અંતર્ગત આજથી 3 દિવસ માટે સમગ્ર રાજ્યમાં શરૂ થયેલા પોષણ અભિયાનના કાર્યક્રમ અન્વયે અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે કોળી સમાજ વાળી હોલ ખાતે સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા પોષણ અદાલત નાટક રજૂ કર્યું હતું. ત્યારબાદ અન્નપ્રાશન દિનની ઉજવણી, THR વિતરણ, વાનગી હરીફાઈ, બાળ તંદુરસ્તી હરીફાઈ, ઇનામ વિતરણ, પાલક માતા પિતાને પ્રમાણપત્રો સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતને પોષણમુક્ત બનાવવા જે જન આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તેમાં આપ સૌ ભાગીદાર બનો તેવી અપેક્ષા સેવી હતી. તેમણે દરેક વ્યક્તિ પાલક માતા પિતા બને અને અઠવાડિયામાં એકવાર તે બાળકની આંગણવાડી કેન્દ્ર પર જઈ તેની તપાસ કરે તથા દરેક બાળકને પોષણયુક્ત આહાર મળી રહે તે જોવા અનુરોધ કર્યો હતો. 48 પર તારીખ 30મીની રાત્રે એક ટેમ્પા ચાલકે રોડની બાજુમાં ઉભેલા યુવકને અડફેટમાં લેતા તેનું ગંભીર ઇજાઓના કારણે કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે ટેમ્પો ચાલક અકસ્માત સર્જી ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ હોટેલ ડિસન્ટ પાસે રોડની સાઈડમાં રાજસ્થાનના મનોજપાલ ધર્મપાલ કોઈ કામ અર્થે ઊભા હતા. તે દરમિયાન એક ટાટા ટેમ્પો નંબર GJ6AT5343ના ચાલકે ટેમ્પાને ગફલતભરી રીતે હંકારીને મનોજપાલને અડફેટમાં લીધા હતા. સર્જાયેલા અકસ્માતમાં 35 વર્ષીય મનોજપાલને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જીને ટેમ્પાનો ચાલક ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો.
બનાવ અંગે શહેર પોલીસે ફરિયાદ દર્જ કરી ફરાર ટેમ્પો ચાલકને ઝડપી પડવાની કવાયત હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે જુગાર રમતા 7 જેટલા જુગારિયાને શહેર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર શહેરને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે માંડવા ગામે રેડ કરતા જુગાર રમતા વિજય સોમા વસાવા, અજય છના વાઘેલા, પરેશ રામસિંહ વસાવા, ભિખાર રણછોડ પટેલ, પ્રવીણ સુખા વસાવા, રાજેશ કાંતિ પટેલ અને ઉમેશ ખંડુ ચૌહાણને ઝડપી પાડ્યા હતા. શહેર પોલીસે તેઓ પાસેથી રોકડા રૂપિયા 10,600 કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેશવ્યાપી બેંક કર્મચારીઓની હડતાળમાં અંકલેશ્વરની બેંકના કર્મચારીઓ જોડાતા બેંકો બંધ રહેતા નાણાકીય વ્યવહારો અટવાયા હતા. જાહેર ક્ષેત્રની બેંકના કર્મચારીઓના પગાર સહિતની 12 જેટલી માંગણીઓ નહીં સંતોષાતા 2 દિવસીય રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલમાં અંકલેશ્વરની બેંકોના કર્મચારીઓ હડતાલમાં જોડાતા બેંકો બંધ રહેતા કરોડોના ક્લિયરન્સ પર અસર પહોંચી હતી અને નાણાકીય વ્યવહારો ખોરવાયા હતા. ખાસ કરીને મહિનાના અંતે કર્મચારીઓ હડતાલ પર જતા બેંકના ગ્રાહકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંકલેશ્વરના એવરગ્રીન ગેસ્ટ હાઉસના રૂમમાં મધ્યપ્રદેશના યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવનલીલા સંકેલી લેતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાના સિપોડા ગામના 29 વર્ષીય કુલદીપ મહેશસિંહ સેંગર અંકલેશ્વર જીઆઈડીસીમાં નોકરી માટે આવ્યા હતા અને તે પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ એવરગ્રીન ગેસ્ટ હાઉસમાં 106 નંબરના રૂમમાં રોકાયા હતા. દરમિયાન કુલદીપ સેંગરે કોઈક અગમ્ય કારણસર રૂમમાં પંખા સાથે દોરી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, જે અંગેની જાણ ગેસ્ટ હાઉસના સફાઈ કામદારને થતા તેઓએ હોટલના સંચાલકને જાણ કરતા તેઓએ શહેર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે દોડી આવી કુલદીપ સેંગરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે છેલ્લા એક અઠવાડિયામાં કપિરાજે 2 ઈસમોને નિશાન બનાવી ઈજાગ્રસ્ત કરતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. રાણીપુરાના વયસ્ક વસંતભાઈને ધક્કો મારી કપિરાજે ફેંકી દેતા 3 ફ્રેક્ચર થયા છે. તે ઉપરાંત વિરલ નામના યુવકને પણ બચકું ભરતા ગામમાં ભયનો માહોલ ઉભો થયો છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે રહેતા વસંતભાઈ પટેલ તેમના ઘર બહાર બેસી પેપર વાંચતા હતા ત્યારે અચાનક 2 વાનરો ઝઘડતા આવતા તેમનામાંના એકે વસંતભાઈને ધક્કો મારી ફેંકી દેતા તેમને ઈજાગ્રસ્ત કર્યા હતા અને ડાબા પગમાં 3 ફ્રેક્ચર થયા હતા. તે બાદ ફરી વાનરોમાં ઝઘડો થયો હતો, જેમાં ક્રોધે ભરાયેલા વાનરો વિરલભાઈ નામના યુવકને ઘૂંટણના નીચેના ભાગે બચકું ભરી લોહી લુહાણ કર્યા હતા. તેઓને સારવારમાં 8 ટાંકા લેવા પડ્યા હતા. રાણીપુરા ગામમાં કપિરાજો એક સાથે 2 વ્યક્તિઓને નિશાન બનાવતા ગામમાં કપિરાજનો ભય ઉભો થયો છે. કપિરાજના આતંક બાબતે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી જરૂરી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. નારેશ્વર ખાતે નિઃશુલ્ક સમૂહ જનોઈનું આયોજન કરવામાં આવ્યું છે. નારેશ્વરમાં પ્રતિવર્ષ યોજાતા નિઃશુલ્ક સમૂહ જનોઈનો કાર્યક્રમ આ વખતે તારીખ 9/4/2020 ચૈત્રવદ બીજ ગુરુવારના રોજ શ્રી અવધૂત નિવાસ ટ્રસ્ટ તરફથી આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં બ્રાહ્મણ બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર પ્રદાન કરવામાં આવશે. સમૂહજનોએ કાર્યક્રમ માટે યોગેશભાઈ વ્યાસનો મોબાઈલ નંબર 9824043441 પર સંપર્ક કરી તે માટેના ફોર્મ તારીખ 1/3/2020 સુધી મેળવી શકાશે. ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 25/3/2020 રહેશે. મહાત્મા ગાંધી હંમેશા જણાવતા હતા કે ગ્રામ્ય વિસ્તારનો માળખાગત વિકાસ થવો જોઈએ. આ કોન્સેપ્ટ સાથે ઉન્નત ભારત અભિયાન હાથ ધરાયું છે, જેના અનુસંધાને SVMIT દ્વારા નિકોરા ગામ ખાતે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. ભારત દેશના તમામ ગામોનો વિકાસ થવો જોઈએ તેમ મહાત્મા ગાંધીજી વખતો વખત જણાવતા હતા. ગામોને માળખાગત તમામ સુવિધાઓ અને સગવડો મળવી જ જોઈએ. શિક્ષણ, આરોગ્ય ઉપરાંત ગામ ટેકનિકલ ક્ષેત્રે પણ સમૃદ્ધ હોવા જોઈએ. આવી કામગીરી SVMIT એ નિકોરા ગામ ખાતે કરતા સંસ્થાએ મોસ્ટ ઇનોવેટિવ ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ રિસ્પોન્સિબલનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. UBA ટીમના કોઓર્ડિનેટર નિરાલી ગોંડલિયાના નેતૃત્વ હેઠળ પ્રોફેસર દીપક ગોસાઈ, નીતલ પ્રજાપતિ, દિનેશ પટેલ, SG શાહ વગેરે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. નિકોરા ગામના સરપંચ ધર્મિષ્ઠાબેન વગેરે સાથ સહકાર આપ્યો હતો. નિકોરા ગામના વિદ્યાર્થીઓમાં સામાજિક સભાનતા આવી હતી. નો યુઝ ઓફ પ્લાસ્ટિક, પાણી અને પર્યાવરણ બચાવો વગેરે બાબતો અંગે ગ્રામજનો સભાન થયા હતા. હું પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ક્યારેય કરીશ નહીં. હું હંમેશા કાપડની થેલીનો જ ઉપયોગ કરીશ અને મારા પરિવારજનોને અને મિત્રોને આ અભિયાનમાં સામેલ કરીશ. જો ટેકનોલોજી જનરેટ કરતે હૈ વો કૈસે હમારે ગાંવ કે લોગો કે પાસ પહોંચાય, તો જૈસે બહુ સારી સમસ્યા હૈ ઉસકે સાથ અપને ગાંવ કે લોગ જૂઝ રહે હૈ, તો હમ યહાં ઇન્જિનિયરિંગ કોલેજેસમાં અલગ અલગ ઇસમે ટેકનોલોજી કે સાથ ડીલ કરતે હૈ, તો જો ટેકનોલોજી હમારે પાસ હૈ ઉસકા ઇન્ટરવેન્શન કરકે ગાંવ કે લોગો કા જીવન કૈસે
ऊंचा हो और उनकी इनकम कैसे बढ़े, इसके लिए अलग अलग उसको ट्रेनिंग देना हो, स्वच्छता के बारे में अवेयरनेस निर्माण करना हो या उनका स्किल डेवलपमेंट करना हो, ऐसे एक्टिविटी हम करते रहते हैं। उसके अंतर्गत हमारे अभी आज का जो एक निकोरा गांव में प्रोग्राम चल रहा है, उसमें हमने तय किया है कि हाउ वी कैन यूज़ वेस्ट प्लास्टिक इफेक्टिवली टू क्रिएट द प्रोडक्ट्स, और इसी के अंतर्गत हमने वहाँ के गाँव के महिलाओं के लिए किस ट्रेनिंग देने का भी आयोजन किया है, उससे उनकी रोजगार करने की क्षमता बढ़ेगी, ये ऑब्जेक्टिव ये है। उसमें करीब 100 स्टूडेंट है जो डायरेक्टली और इनडायरेक्टली इस अभियान में जुड़े हैं, और हमारे फैकल्टी है, अलग अलग डिपार्टमेंट के फैकल्टी और फैकल्टी कोऑर्डिनेटर ये सब एक्टिवेट, हमारा जो रेगुलर शेड्यूल है वो संभाल के ये सब एक्टिविटी कर रहे हैं, तो ये बहुत ही अच्छा उनका काम है। अंतमा मुख्य समाचारों पर फरी एक नजर। भरूच नगरपालिकानी सामान्य सभामां विपक्षनो खीचड़ी कौंभाड़नो आक्षेप। नर्मदा नदीमां पूर समये असरग्रस्तोने जमाडवाना 7.5 લાખ ઉપરાંતના ખર્ચ સામે વિપક્ષના સવાલ। વસીલા ફરાઝખાનાના મોહમ્મદ મલેકની બોગસ સહી જણાતા કાયદેસરની કાર્યવાહીની ચીમકી। ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ સ્થાપના દિનની ભવ્ય ઉજવણી, માતરિયા તળાવ ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન। 2 દિવસની રાષ્ટ્રીય બેંકોની હડતાલની શરૂઆત, બેંકોના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા। દહેજ સ્થિત ટેકનિક ઇન્ડસ્ટ્રીઝમાં પાઇપ ફાટવાથી ગંભીર ઇજાના પગલે કર્મચારીનું મોત, દહેજ પોલીસે તપાસનો આરંભ કર્યો। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા, નવીન સમાચારો સાથે ફરી મળીશું, નમસ્કાર।